प्रश्न एक, नीचे आपेला लंबचोरस ने अलग अलग रीते छ सरखा भाग में विभाजित करो। અહીં આપેલા દરેક લંબચોરસને છ સરખા ભાગમાં વિભાજિત કરવાના, તે પણ અલગ અલગ રીતના। આથી હું આ પ્રથમ લંબચોરસમાં ઊભી પાંચ લીટી કરીને એક સમાન છ ભાગમાં વિભાજિત કરીશ, જ્યારે આ લંબચોરસમાં આડી પાંચ લીટી કરીને એક સમાન છ ભાગમાં વિભાજિત કરીશ, જ્યારે આ લંબચોરસમાં ઊભી બે લીટી અને એક આડી લીટી કરી એક સમાન છ ભાગમાં વિભાજિત કરીશ, જ્યારે આ લંબચોરસમાં બરાબર વચ્ચે એક ઊભી લીટી કરી અડધા ભાગમાં એક સમાન ત્રણ ઊભા ભાગ, જ્યારે બાકીના અડધા ભાગમાં એક સમાન ત્રણ આડા ભાગ કરી કુલ છ ભાગમાં વિભાજિત કરીશ। પ્રશ્ન બે, નીચે આપેલા ચોરસને અલગ અલગ રીતે ચાર સરખા ભાગમાં વિભાજિત કરો। આપેલ ચોરસને ચાર સરખા ભાગમાં વિભાજિત કરતા આ મુજબ જવાબ મળે। પ્રશ્ન ત્રણ, નીચે આપેલા ત્રિકોણને અલગ અલગ રીતે ત્રણ સરખા ભાગમાં વિભાજિત કરો। જ્યારે આપેલ ત્રિકોણ તે સમબાજુ ત્રિકોણ એટલે કે સમાન બાજુઓ ધરાવતો ત્રિકોણ હોય ત્યારે ત્રણ સરખા ભાગમાં આ મુજબ વિભાજિત કરી શકાય છે। પ્રશ્ન ચાર, નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો। ભાગ, આથી આપણે અહીં આ મળતા જવાબને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું। અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળું સ્વરૂપ। જેમ કે આપેલ આકૃતિમાં કુલ છ ખાના હોય અને તે પણ એક સમાન, આથી છેદમાં છ લખીશું। તેમાંથી ત્રણ ભાગ તે રંગ પૂરેલા, આથી અંશમાં ઉપરની તરફ ત્રણ લખીશું। હવે અહીં જુઓ કે કુલ છ ભાગમાંથી બરાબર અડધા ત્રણ ભાગ રંગ પૂરેલા છે, અને આપણે શીખી ગયા કે અડધો ભાગ તેને આપણે એક દ્વિતીયાંશ તરીકે પણ દર્શાવી શકીએ છીએ। આમ અહીં આ બંને જવાબ થશે। આ મુજબ આ આકૃતિમાં કુલ એક સમાન નવ ખાના હોય છેદમાં નવ, તેમાંથી બે ભાગ રંગ પૂરેલા, આથી અંશમાં લખીશું બે, જેને અંગ્રેજીમાં વાંચન થાય બે ટુ બાય નાઇન અથવા ટુ અપોન નાઇન, ગુજરાતીમાં બેના છેદમાં નવ અથવા બે નવમાંશ। આ આકૃતિમાં એક સમાન કુલ સોળ ખાના છે, આથી છેદમાં સોળ, જેમાંથી રંગ પૂરેલા ખાના આઠ છે, આથી અંશમાં આઠ। કુલ સોળ ખાનામાંથી તેના અડધા એટલે કે આઠ ખાના રંગ પૂરેલા હોય, એક દ્વિતીયાંશ ભાગ રંગ પૂરેલો છે એમ પણ કહી શકાય। વન અપોન ટુ, એકના છેદમાં બે અથવા એક દ્વિતીયાંશ। જ્યારે આ આઠના છેદમાં સોળ, એઇટ અપોન સિક્સટીન, એઇટ બાય સિક્સટીન। આ આકૃતિમાં કુલ ખાના સોળ, આથી છેદમાં સોળ લખીશું, જેમાંથી રંગ પૂરેલા ખાના ચાર, આથી અંશમાં ચાર। બીજી રીતે કહીએ તો કુલ સોળ ખાનામાંથી ચોથો ભાગ એટલે કે ચાર ખાના રંગ પૂરેલા હોય તેને એક ચતુર્થાંશ તરીકે પણ દર્શાવી શકાય। એક ચતુર્થાંશ, એકના છેદમાં ચાર, વન અપોન ફોર, વન બાય ફોર, જેને આપણે પા ભાગ કહીએ છીએ। અહીં ખાસ નોંધો કે આકૃતિ પરથી અપૂર્ણાંક બનાવતી વખતે તે ખાસ ચેક કરો કે શું દરેક ભાગ તે એક સમાન છે। જો એક સમાન ભાગ હોય તો જ તે પરથી અપૂર્ણાંક શક્ય છે। આ આકૃતિમાં આપણને તો માત્ર એક જ ભાગ દર્શાવેલો છે, જ્યારે બાકીનો આ મોટો ભાગ ખાલી છે। તો હવે શું કરીશું? પ્રથમ આ ભાગને સમાન શક્ય તેટલા ભાગ અહીં દર્શાવીશું, જેમ કે આ મુજબ અહીં આપણને કુલ આઠ ભાગ મળ્યા એક સમાન। આ આઠ ભાગ મળ્યા હોય છેદમાં આઠ, તેમાંથી રંગ પૂરેલો ભાગ માત્ર એક, આથી અંશમાં એક। આમ આ ભાગ થયો વન અપોન એઇટ, વન બાય એઇટ અથવા એકના છેદમાં આઠ। આ આકૃતિમાં પણ આ ભાગને દર્શાવવા આગળની આકૃતિ મુજબ આપણે એક સમાન ભાગ કરીને અપૂર્ણાંક દર્શાવી શકીએ અથવા કલ્પના કરીને પણ ભાગ દર્શાવી શકાય,
જેમ કે આ સમાન ભાગને અહીં કેટલી રીતના અથવા કેટલી સંખ્યામાં દર્શાવી શકાય? તો 1, 2 અને 3, આ મુજબ અહીં પણ 3, તો કુલ મળીને ભાગ થશે 6, જેમાંથી એક ભાગ રંગ પૂરેલો. આથી આ ભાગ થયો 1/6, 1/6, 1/6, 1/6. આ આકૃતિમાં પણ ઊભી અને આડી લીટીઓ કરીને એક સમાન ભાગમાં વિભાજિત કરી અપૂર્ણાંક દર્શાવી શકાય છે. અથવા કલ્પના કરીએ તો આ ભાગને સમાન અહીં કેટલા ભાગ દર્શાવી શકાય? કુલ 4 ભાગ, ખરું ને? આ મુજબ અહીં પહોળાઈમાં આ ભાગને સમાન કેટલા ભાગ દર્શાવી શકાય? તો અહીં પણ કુલ 4 ભાગ થશે. આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તે મુજબ જો ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ છીએ. અથવા અહીં પણ વચ્ચે એક સમાન ભાગ મેળવવા અહીં 4 × 4 કુલ મળીને થાય 16 ભાગ. આમ અહીં આ કુલ 16 ભાગમાંથી 2 ભાગ રંગ પૂરેલા. આથી જવાબ મળે 2/16, 2/16, જે કુલ 16 ખાનાનો 8મો ભાગ દર્શાવે છે. આથી તેને 1/8 તરીકે પણ દર્શાવી શકાય. એટલે કે 16 ખાનાના જો એક સમાન 2 ભાગ કરવામાં આવે તો દરેક ભાગમાં 8 ખાના હશે. અથવા જો 16 ચોરસ ખાનાના એક સમાન 8 ભાગ કરવામાં આવે તો દરેક ભાગમાં 2 ચોરસ 2 ખાના હશે. અહીં પણ કલ્પના કરીએ કે આ લંબાઈમાં આ સમાનને કેટલા ભાગ અહીં દર્શાવી શકાશે? તો કુલ બાજુ બાજુમાં અહીં 5 આ ભાગને સમાન ભાગ દર્શાવી શકાય. જ્યારે પહોળાઈમાં 3 ભાગ, લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતા 5 × 3 = 15, આમ અહીં કુલ એક સમાન 15 ખાના હોવા જોઈએ, જેમાંથી 4 ખાના રંગ પૂરેલા. આમ જવાબ મળે 4/15, 4/15.